कविश्री जयंत पाठकनु अवसान थयुं एना आगला दिवसे आ रचना एमणे लखेली एवुं क्यांक मैं वांचेलुं, अनुभव गहरा गहरा निशदिन आठे प्रहरा। एटले एमनुं आ अंतिम गीत के काव्य એટલે ભૈરવીમાં એનું સ્વરાંકન છે, આપની સમક્ષ રજૂ કરું છું। અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા, અનુભવ गहरा गहरा, निश दिन आठे प्रहरा, कोई बजावत झाझ पखावज, मृदंग ओ मंजीरा, अनुभव गहरा गहरा, अनुभव गहरा गहरा, अनुभव गहरा गहरा, निश दिन आठे प्रहरा, कोई बजावत झाझ पखावज, मृदंग ओ मंजीरा, अनुभव गहरा गहरा। चलाता फिरता मैं अपनी गत में, गज सम डोलत शीरा, चलाता फिरता मैं अपनी गत में, गज सम डोलत शीरा, जल में लहर लहर में जल का, सुन सुन गीत गंभीरा, अनुभव गहरा गहरा, सुन सुन गीत गंभीरा, अनुभव गहरा गहरा। उठ कर नाचत लगा चरण दो, ज्यों नाचत हो मीरा, उठ कर नाचत लगा चरण दो, ज्यों नाचत हो मीरा, मेह गगन में धीरा चदरिया भीनी भई कबीरा, अनुभव गहरा गहरा, अनुभव गहरा गहरा, निश दिन आठ प्रहरा,
કોઈ બજાવત ઝાંઝ પખાવજ મૃદંગ ઓ મંજીરા સુન સુન ગીત ગંભીરા ચદરિયા ભીની ભઈ કબીરા અનુભવ ગહેરા અનુભવ ગહેરા અનુભવ ગહેરા ગહેરા એમટીબીમાં દાખલ થયા ત્યારે અમને જે બાબતનું એક ગૌરવ હતું એ અમારા અધ્યાપકોનું અને એવા કેટલાય સુખ્યાત અધ્યાપકો પાસે અમારે ભણવાનું છે એ વિચારથી અમે ખૂબ રાજી થતા હતા. એમાંના એક અધ્યાપક તે ગુજરાતના સુખ્યાત કવિ જયંતભાઈ પાઠક. આમ તો પાઠક સાહેબ અને એમની સાથે એમના મસીહાઈભાઈ ઉષ્ણસજી અને લેખક વિચારક વિવેચક રમણભાઈ એમના ભાઈ એ ત્રણેય પાઠક સાહેબ તો એમટીબીના જ પણ પહેલાં બંને પણ અમારે ત્યાં એમએના વર્ગો લેવા આવતા એટલે આ બધા જ જાણીતા સર્જકો અને એમની પાસે ભણવાનું છે એ વિચારથી અમે ખૂબ ખુશ રહેતા. પાઠક સાહેબ રમણભાઈ અને ઉષ્ણસજી ત્રણેય આ વલસાડના ઘરમાં એક વખત આવ્યા હતા અને એમને મળવું હતું મકરંદભાઈને અને મકરંદભાઈને ત્યાં જવા માટે એ અમારે ઘરે અમે એમને બપોરના લઈ આવ્યા હતા અને પછી એ લગભગ અડધો દિવસ ત્રણેય જણા સાથે રહ્યા અને એમની વાતો સાંભળવાની એટલી બધી મજા આવી હતી એ એક યાદગાર દિવસ મારે માટે હતો સાચું કહું તો. પછી અધ્યાપક તરીકે મને જયંતભાઈનો એટલો બધો અનુભવ નહીં કારણ કે ગુજરાતી મારો ગૌણ વિષય અને ગુજરાતીમાં એક જ પેપર મને લાગે છે કે જયંતભાઈ ભણાવતા એ સુંદરમ અને સુંદરમ ભણાવવાની એમની પદ્ધતિ એવી હતી કે એ પોતે ક્યાંય ક્યાંય એમની આધ્યાત્મિક વાતો કરતા ક્યાંના ક્યાં પહોંચી જાય અને અમે વર્ગમાં અમારી આંગળી ક્યારે એમની અમારી છૂટી જાય એ અમને ખબર ન પડે એમને પણ ખબર ન પડે એટલે અધ્યાપક તરીકે એમની કશી કોઈ એવી લાક્ષણિકતા મેં બહુ નોંધી હોય એવું મને અત્યારે તો યાદ બિલકુલ જ આવતું નથી. પણ એમટીબીમાં હું જોડાઈ અધ્યાપક તરીકે પછી મને જયંતભાઈનો બહુ જ સારો પરિચય થયો. એ એમટીબીનો એક ખૂણો જેમાં જયંતભાઈ બીજા અધ્યાપકો સાથે બેસતા અને એમની રમૂજ કરવાની રીત એવી કે કોઈ દિવસ એમના ચહેરા પરથી ખબર ન પડે કે કોઈ એવી રમૂજી વાત કરી રહ્યા છે. ખૂબ ગંભીર હોય પણ સામે બેઠેલા જે એમની વાત સાંભળતા હોય એ બધા એવા તો હસા હસમાં પડી જાય કે અમને તરત ખબર પડે કે જયંતભાઈ કંઈક માર્મિક નિરીક્ષણ એવું હશે કે જેને કારણે આ બધા ખૂબ આનંદ અનુભવે છે ખૂબ મજા કરે છે. તો એક વિરલ મૈત્રીની પણ વાત છે કે જયંતભાઈ ડૉક્ટર અરવિંદભાઈ દેસાઈ અને અમારા અંગ્રેજી વિભાગના ડૉક્ટર પ્રોફેસર ભાલચંદ્ર ભટ્ટ એ ત્રણની મૈત્રી એટલી અદ્ભુત હતી. ત્રણેય સાથે પ્રવાસો કરે ત્રણેયની વાતો પણ એટલી બધી તે ખૂબ ખૂબ સાથે એ લોકોએ સમય ગાળ્યો એટલે એ કદાચ એમના જીવનનો બહુ ઉત્તમ સમય હશે. પછીનો ગાળો જ્યારે હું અહીંયા વલસાડ આવી ત્યાર પછી મને જે જયંતભાઈનો પરિચય થયો તે ધ્રુત વિલંબિતનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ મેં માથે લીધું અને એમનો ખૂબ આગ્રહ હતો એટલે મેં માથે લીધું. ત્યાર પછી જયંતભાઈના ઘરે મારે જવાનું થતું અવારનવાર અને કાવ્ય નિમિત્તે એટલી બધી ચર્ચા થતી એમનો પ્રકૃતિ પ્રેમ એમનો વતન પ્રેમ ખાસ તો વૃક્ષોને ચાહવાની એમની રીત આ બધું જોઈને મને બહુ આ બધું જાણીને મને ખૂબ ખૂબ એમને ઓળખતી હોઉં એવું મને બરાબર પહેલીવાર લાગ્યું. ખૂબ શાંત પ્રકૃતિ ભાગ્યે જ ગુસ્સે થતા હશે અને જે કવિ એમ કે વગડાનો શ્વાસ મારા શ્વાસમાં તો એનો પ્રકૃતિ પ્રેમ કેવો હશે એ પણ હું ત્યારે જ પામી જ્યારે ધ્રુત વિલંબિતના કાવ્યોમાંથી હું ખૂબ ઉડાણપૂર્વક પસાર થઈ કારણ કે મારે અનુવાદ કરવાનો હતો એટલે. પણ આ આ જયંતભાઈને ઓળખવાની એક સાવ અલગ રીત હતી અને એ મને ખૂબ અત્યારે મારા સ્મરણમાં એ જ સૌથી ઉપર છે
કે કવિ વતનને કેવું ચાહતા હતા કે અહીંયા આવ્યા પછી પણ એ અળગા ને અળગા જ હોય બધાથી, એવું હંમેશા લાગતું હતું. અને એ કેમ અળગા હતા એ હવે આજે મને બરોબર સમજાય છે. ચિતારો જયંત પાઠકની કવિતા. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, અજબ મિલાવટ કરી. એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. ઘટ નીલીમા નરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. જરા ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાંટ, ફૂંક મારતા ફેલાયા શા સાગર સાત અફાટ. જરા ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ, ફૂંક મારતા ફેલાયા શા સાગર સાત અફાટ. જલરંગે જલ પરી ચિતારે અજબ મિલાવટ કરી. લુછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુના રંગ, રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈને દંગ. લુછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુના રંગ, રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈને દંગ. ચિતરે ફરી ફરી ચિતારે અજબ મિલાવટ કરી. ચિતરે ફરી ફરી ચિતારે અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી. હિમાંશી શેલત. ઈસવીસન 1980 પછીની ગુજરાતી ટૂંકી વાર્તાને મહત્વનો વળાંક આપનારા હિમાંશી શેલત ગુજરાતી સાહિત્યનું એક આદરપાત્ર નામ છે. 8 જાન્યુઆરી 1947 રોજ સુરતમાં પિતા ઇન્દુભાઈ શેલત અને માતા સુધાબેનને ત્યાં એમનો જન્મ થયો. દાદા કાલિદાસ શેલત એકલવીર અને ભડવીર પત્રકાર. નાનપણથી જ હિમાંશીબહેને દાદાને સતત લખતા જોયેલા એટલે એમના ચિત્તમાં એ છાપ દ્રઢીભૂત થઈ ગઈ હતી કે લખવું એ આદરપાત્ર પ્રવૃત્તિ છે. કોઈ રોકટોક વિના દીકરીને ઉછેરવા અને વિકસવા દે એવો પરિવાર અને ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભાને તેજસ્વી કરી શકે એવી પ્રવૃત્તિઓવાળી શાળા જીવન ભારતીએ હિમાંશી શેલતના વ્યક્તિત્વનું ઘડતર કર્યું. જ્યાં અભ્યાસ કર્યો ત્યાં જ MTV આર્ટ્સ કોલેજ સુરતમાં એ અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા. VS નાઇપોલની નવલકથાઓમાં થીમ અને ટેકનિક જેવા વિષય પર મહાનિબંધ લખીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી 27 વર્ષ લગી MTB કોલેજમાં અંગ્રેજીના વિદ્યાર્થી પ્રિય અધ્યાપક રહ્યા. પરંતુ શિક્ષણની બગડતી સ્થિતિ અને વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સાહિત્ય રૂચિને કારણે આખરે એમણે નિવૃત્તિ લીધી અને વિનોદ મેઘાણી સાથે લગ્ન કરીને વલસાડમાં સ્થાયી થયા. કોલેજમાં ભણતા ભણાવતા NSS સાથે સંકળાવાને કારણે ઝુંપડપટ્ટીના બાળકો, રખડતા બાળકો અને ઘર છોડીને આવેલા બાળકો એમની સાથે એમને જોડાવાનું થયું. આ બાળકો માટે એમણે ઘણા કામ કર્યા અને એમાંનું એક કામ એટલે સુરતના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર કરેલો એમનો કાર્યક્રમ, જેના પરિણામે ગુજરાતી સાહિત્યને
એક અનોખું પુસ્તક મળ્યું, પ્લેટફોર્મ નંબર 4. પ્રકૃતિ અને પ્રાણી પ્રેમનું શબ્દરૂપ એટલે વિક્ટર, એમના જીવનનું અભિન્ન અંગ એવા માનવેતર સ્વજનોના રેખાચિત્રો એમણે એવી તો નિસ્બતથી આલેખ્યા છે કે વાચકના અંતરમાં લાંબો સમય જીવંત રહે છે. એમણે લખેલી 3 લઘુ નવલ, 8મો રંગ, ક્યારીમાં આકાશ પુષ્પ અને કાળા પતંગિયા તથા સપ્તધારા ગુજરાતી લઘુનવલની પરંપરામાં નોખી ભાત ઉપસાવે છે. બાળ સાહિત્યના 4 પુસ્તકો ઉપરાંત 3 અનુવાદો, કવિ જયંત પાઠકના કાવ્યસંગ્રહ દ્રુત વિલંબિતનો એમણે કરેલો અંગ્રેજી અનુવાદ અને મહેન્દ્ર દેસાઈ તથા ઈલા ભટ્ટના પુસ્તકોના એમણે કરેલા ગુજરાતી અનુવાદ અત્યંત ધ્યાનાકર્ષક છે. 10 સંપાદનો એમની પાસેથી આપણને મળ્યા છે, જેમાં ઘણું વૈવિધ્ય છે. વિવેચનના 3 પુસ્તકો આપનારા હિમાંશીબેન પાસેથી 2016માં વિશિષ્ટ રચના રીતિ ધરાવતી આત્મકથા મુક્તિ વૃત્તાંત આપણને મળી છે. પરંતુ સર્જક હિમાંશી શેલતનો અસલ પરિચય એટલે વાર્તાકાર હિમાંશી શેલત. 1987થી 2018 લગીમાં એમના 10 વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે, જેમાંથી અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો અને સાંજનો સમય વગેરેને સાહિત્ય અકાદમી દિલ્હી, સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. વચ્ચે વચ્ચે લેખનમાં વિસામો લેતા હિમાંશીબહેનની વાર્તાઓનું જગત બદલાતા વિશ્વ સાથે બદલાતું રહ્યું છે. ક્લિષ્ટતા કે ટેકનિકની પળોજણમાં પડવાને બદલે અનુભૂતિની ક્ષણોને અચ્છા લસરકાથી ઝીલતા હિમાંશીબહેન સમકાલીન વાસ્તવથી ક્યારેય અળગા થયા નથી. કોમી તંગદિલી, રાજકીય છળકપટ અને ક્ષુબ્ધ કરી દેતી સ્ત્રીની પીડા તથા સમાજની સળગતી સમસ્યાઓને વાર્તામાં ઝીલતી વેળા હિમાંશીબહેન કળાત્મકતાને જાજેરા જતનથી જાળવી શકે છે. એટલે જ એમનું વાર્તા જગત ગુજરાતી સાહિત્યની મોંઘેરી ચણસ છે. કટોકટી હોય કે 2002નું ગુજરાત, પોતાનો અવાજ વાચક લગી પહોંચાડતા હિમાંશી શેલત પાસેથી આજે જયંત પાઠકની સ્મરણકથા વનાંચલ વિશે સાંભળીશું ત્યારે એ વાતનું સ્મરણ થાય છે કે જયંતભાઈ અને હિમાંશીબેન MTB આર્ટ્સ કોલેજના સાથી અધ્યાપક મિત્રો હતા. તો હવે સાંભળીએ હિમાંશીબેનને વનાંચલ વિશે. હિમાંશી શેલતે જે લખ્યું છે તે હું માત્ર અહીં વાંચીશ. લેખ હિમાંશી શેલતનો છે. હિમાંશીબેને લખ્યું છે, વનાંચલ એ શૈશવના આનંદ પર્વનું મહિમાગાન છે. વનાંચલ છે તો શૈશવની સ્મૃતિ કથા, પણ કવિ જયંત પાઠકે જે આર્દ્ર ભાવે એમની જન્મભૂમિ અને ત્યાંની સમગ્ર સૃષ્ટિને નિરખી છે, આલેખી છે, તે ભાવક માટે એક યાદગાર અને વિશિષ્ટ અનુભવ બની રહે છે. આમ તો પંચમહાલ એ પછાત જિલ્લો, એમાંય વળી પૂર્વનો પ્રદેશ વધારે પછાત. ભીલ, નાયકા અને રાઠવાની વસ્તી ઉજળિયાત તો ગણ્યા ગાંઠ્યા. અજ્ઞાન અને ગરીબી હાથમાં હાથ મેળવી ચાલે. ભૂખનું દુઃખ સાવ સામાન્ય. ઝાડ અને લીલોતરી જે આપે તે સાથે નાના મોટા શિકાર અને એ જ એમનો આહાર. સગવડો વિનાનું અભાવગ્રસ્ત જીવન. અને એ આ કવિને આટલું મોહક સાથી લાગે છે. ગરીબી પારાવાર છે, ગંદકી છે, વહેમ છે, જડત્વ છે, સંકુચિતતા છે, છતાં આ જીવનમાં એવું શું છે જે નગર જીવનની સુવિધા અને પ્રગતિને ઝાંખી પાડી દઈ સર્જકને સતત આકર્ષતું રહે છે. એ સાચું કે બાલ્યકાળ મોટા ભાગની વ્યક્તિઓ માટે સૌથી વધુ મનગમતો સમયખંડ છે. એ સમય ચુંબકની પેઠે વ્યક્તિને ખેંચ્યા કરે છે. એમાંથી દેખીતી રીતે બહાર આવી ગયા પછી પણ
ખરેખર ક્યાં બહાર અવાય છે, એમાંય જો પ્રકૃતિના વિવિધ રૂપો સાથે તાદાત્મ્ય સાધી જીવવાની તક મળે તો એ રોમાંચ અને વૈવિધ્ય આખું એ જીવન કલ્પનાને પોષણ આપતા રહે. સર્જક માટે તો આ જ સંજીવની, જ્યારે ઈચ્છા થાય ત્યારે એ રમણીય સૃષ્ટિમાં તરંગ બળે પ્રવેશી જવાનું અને પુનઃ વાસ્તવિકતામાં આવી જવાનું થાય, ત્યારે ખબર પડે કે આપણે શું ગુમાવ્યું છે અને ત્યારે એની તીવ્ર પીડાનો ફરી ફરી અનુભવ કરવાનો. ગુમાવી દેવાની અંગત પીડા હોય ત્યારે જ વનાંચલ જેવી સ્મૃતિ કથા જન્મે. વગડાનો પ્રત્યક્ષ પરિચય ન હોય તેને એના રહસ્યમય સૌંદર્યનો અને સાદગી ભરા ઐશ્વર્યનો ખ્યાલ ન આવે, કદાચ ભાગ્ય જ આવે. શૈશવનો આ ખજાનો કવિ જયંત પાઠકને હાથ વગો છે. એની સ્મૃતિ એટલી જીવંત છે કે એકાદ નાનકડી હકીકતના સ્પર્શથી એ કાળની આખી ચિત્રપટ્ટી આંખ સામે સરકવા માંડે છે. એકાદ પરિચિત વૃક્ષ કે ફૂલ, નદીનો પટ કે ડુંગર સર્જકને એના વર્તમાનમાંથી ઉપાડી વતનમાં લઈ જઈ શકે એવા પ્રભાવક બની રહે છે. વનાંચલ અને તરુરાગ આ બંને નિબંધ સંગ્રહો અથવા તો બંને સ્મૃતિ કથાઓ એ જયંતભાઈના સર્જનના પ્રેરક બળનો પરિચય કરાવે છે. કવિ કલ્પના જે જીવનથી, જે અવલોકનથી, જે અનુભવથી પુષ્ટ બની છે એનો મૂળ સ્રોત બાલ્યકાળમાં માણેલા વનવૈભવ અને પ્રકૃતિ સાનિધ્ય છે એ લગભગ નિર્વિવાદ વાત છે. બીજી રીતે જોઈએ તો વનાંચલ ગુજરાતના લોકજીવનનો એક દસ્તાવેજ છે, પૂર્વ સ્વાતંત્ર્ય સમયનો દસ્તાવેજ. કષ્ટદાયક પ્રજાજીવન ત્યારે તક વિહોણું તો ખરું જ, પરંતુ દમન એ જ જ્યાં કાયદો હોય અને પ્રત્યેક ખાખી ડગલાવાળો જ્યાં રાજા હોય ત્યાં ગરીબ અને અબોધ પ્રજાની વિટંબણા પાર વિનાની જ હોય. વધારામાં જાત ભાતના ભેદભાવ, ભયાનક અંધશ્રદ્ધા અને ડરપોક મનોદશા, અન્યાય વેઠી લેવાની કશી નવાઈ જ નથી આ પ્રજાને. ખાવાના ફાંફા હોય ત્યાં માછલા પકડનાર પર પણ તંત્ર બેરહમ બની તૂટી પડે. સર્જકને ત્યારે તીખો સવાલ થાય છે કે માછલા પર દયા રાખનાર માણસ પર કેમ દયા ન રાખે. ભણતર સુદ્ધા ઠીક ઠીક ત્રાસદાયક છે. ક્રૂરતા એ જાણે શિક્ષકનો મૂળભૂત અધિકાર છે. શાળામાં શું ભણાવતા એ તો આ સર્જકને યાદ નથી. હાથે લખેલા લખાણો વાંચવાની ટેવ પડે એ માટે સરકારી કેળવણી ખાતાના પરિપત્રો વર્ગમાં વંચાવે અને બહુ વરસાદ હોય તો પછી રજા પાડી દેવાની. ગીતો ગાવાના હોય તો રાજાની પ્રશસ્તિના ગાવાના. દેવગઢ બારિયાથી ડેપ્યુટી સાહેબ આવે ત્યારે પલાખા પૂછવાનું કે દાખલા ગણવાનું કામ વર્ગને સોંપાય. ડેપ્યુટી સાહેબ બીજે ગામ જાય એટલે તરત જ ખેલ પૂરો. છતાં વગડાનો કે વૃક્ષનો મહિમા કરતી કાવ્ય પંક્તિઓ કવિ સ્મૃતિમાં અકબંધ રહી શકી છે એ એમની પ્રકૃતિ પ્રિય મનોવૃત્તિને કારણે જ. વનાંચલ શુદ્ધ રોમાંચક સૃષ્ટિ નથી. અહીં શુદ્ધ રોમાંચક સૃષ્ટિ આલેખાઈ પણ નથી. અહીં જે કંઈ છે તે નિતાંત આનંદદાયી અને મનોહર તો નથી જ નથી. શોષણ તો અહીં એ સમયે અમર્યાદ છે. અપરાધ ન કર્યો હોય તોય એને કબૂલ કરાવવા ગુજારાતા અમાનુષી અત્યાચારની વિગતો અહીં હાજર છે. ટૂંકમાં આ કોઈ ગોકુળિયા ગામનું પ્રતિનિધિત્વ કરતું ગામ નથી. આકરા જીવન સંઘર્ષની વચ્ચે પ્રજા પોતાના આનંદ ઉલ્લાસને ટકાવી રાખવાની આવડત ધરાવે છે. આ રાંકડી ગુલામ મનોદશા ધરાવતી પ્રજા પાસે સમૂહમાં આનંદ કરવાની અસાધારણ કુશળતા છે. હોળી જેવા સમૂહમાં માણવાના તહેવારો હોય કે પછી લગ્ન જેવો કૌટુંબિક પ્રસંગ હોય, ક્યાંક ભજન રાખ્યા હોય કે પછી મંદિરનો કોઈ ધાર્મિક અવસર હોય, આખું ગામ એમાં સામેલ જ હોય.
દાંડિયા રાસની કે ગાણાની રમઝટ ચાલે, મેળો હોય તો સૌ મન મૂકીને માલે, માથે દેવા હોય એમને આવો હરખ કરવામાં સંકોચ નહીં। આદિવાસી પ્રજાના મૂળભૂત ઉલ્લાસનું કારણ અજ્ઞાન છે એમ પંડિતો કહી શકે, પણ જયંત પાઠક આ તર્ક સ્વીકારવા તૈયાર નથી। નગરવાસીઓ તો અકારણ બોજા હેઠળ દટાઈને જીવે છે, એમનો મુખ્ય બોજો તો એમની ખુદની મહત્વાકાંક્ષા અને એ પાર ન પડે તો એમાંથી જ પેદા થતી હતાશા છે। બાળકો આ ગ્રામ વિસ્તારમાં કેવી કેવી નવીન રમતો રમી શકે છે, કહો કે રમતો સર્જી શકે છે। ઢીંગલી પરણાવવાની અથવા સંતાકુકડી રમવાની પરિમિત રમત તો ખરી જ, સાથોસાથ ભમરડા ફેરવવાના, લખોટા કે ગિલીદંડા કે દુકાન દુકાન રમવામાં એમને મોજ પડે। ઝાડ પર ચડવાની કલા કે તરણ વિદ્યા સાવ આપમેળે જ આવડી જાય। વૃક્ષ જોઈને નગરવાસી સર્જકને ડાળીએ પહોંચવાની ઈચ્છા જાગે એ એમના ચિત્તમાં સચવાયેલું બાળપણ નહીં તો બીજું શું। આ બાળકોની કલ્પના એવી સમૃદ્ધ હશે કે વહેતું પાણી જોવામાં એ કલાકો ગાળી શકે। આપણો બહુ વપરાતો જે શબ્દ છે આજે બોર્ડમ, કંટાળો, એ તો એમને ક્યારેય કનડતો નહીં હોય એવું લાગે, અને ડુંગર કે તળાવ, વૃક્ષ સર્જક માટે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા તત્વો છે। આંગણાના કે વગડાના કોઈ પણ ઝાડ સાથે એમને વિશિષ્ટ સંબંધ છે અને એમને ઓળખે છે। એક એક વૃક્ષને આ કવિ જાણે કે ઓળખતો હોય। વનસ્પતિમાં જીવ છે એવા વૈજ્ઞાનિક તથ્યની માથાકૂટ વગર પણ એમને એની ખબર છે। વનાંચલની પાત્ર સૃષ્ટિ પણ આકર્ષક છે। પરિવારના સભ્યો અહીં અલગ જલપ જ આવે જાય છે, પણ એમાં એમના દાદા અને બાપુના ચરિત્રો વિશેષ ઉઘડ્યા છે। દાદા તો પાક્કા સાથીદાર છે કવિના, તો હનુમાન ભક્ત બાપુના રહસ્યમય વર્તનના જે ચિત્રો સર્જકની સ્મૃતિમાં જળવાયા છે એ અહીં સુપેરે ચિત્રિત થયા છે। ઘેર ભજન રાખ્યા હોય કે ગામમાં લગ્ન પ્રસંગ હોય, સર્જક એની વિગતો બરાબર આપે છે। બાળકોને મારવામાં ઉત્સાહી એવા દમલા માસ્તર, રેન્જ ફોરેસ્ટર કે જે જંગલી ફોજદારના નામે ઓળખાય છે એનો રૂઆબ, પલ્લી ગામથી અફીણ લેવા દાદા પાસે આવતા મોતી ડોશી, દાણા ખૂટી પડતા દાંતણની ભારી લઈને આવતી સોમલી, અપંગ ઘેલાભાઈ અને એમના કકળાટ કરતા પત્ની ધૂળીમાસી, ભૂખના દુઃખે દાણા ચોરતો છોટીઓ, આ બધા વનાંચલની સૃષ્ટિને ધબકતી રાખે છે। જેમ કોતર, ડુંગર, નદી અને ઝાડ, એમ જ આ ગરીબ સંઘર્ષરત લાચાર પ્રજા સૌ કવિ જયંતભાઈની ઉષ્માપૂર્ણ બથમાં રહે છે। એમાંય ચોરી નથી કરી તો પણ માર ખાઈને અધમુઆ થવા છતાં અડગ રહેતા નાનીઓ અને રામલો તો કહો કે અવિસ્મરણીય જ। માર્મિક નિરીક્ષણો અને સૂક્ષ્મ રમૂજ જયંતભાઈના વ્યક્તિત્વના આમ પણ ધ્યાન ખેંચતા લક્ષણો, એમનાથી પરિચિત એ સૌ જાણે। વનાંચલમાં એ ક્યાંક ક્યાંક નજરે ચડે છે। ઘરમાં નિયમિત થતી પ્રાર્થનામાં કાયેન વાચા મનસેન્દ્રિયામાં એની જગ્યાએ શું વાંચે છે, કાયેન વાચા મનછી ને સોમો, એ નાની બહેન ગાય ત્યારે ભાવકના ચહેરા પર સ્મિત અચૂક આવે। ભક્તિનો પ્રભાવ બાલ્યકાળમાં કેવો હોય એનું અત્યંત સુંદર અને કાવ્યમય ચિત્ર જયંતભાઈએ આ રીતે આલેખ્યું છે। સાંજ પડે છે અને ઘરમાં દેવસ્થાન આગળ ઘીનો દીવો થાય છે, અગરબત્તી સળગે છે અને એ નાનકડા ઘરમાં વડીલો વચ્ચે હું હાથ જોડીને ઊભેલો જોઉં છું, મારી પ્રાર્થનાથી ભગવાનને પ્રસન્ન થતા અને મધુર સ્મિત કરતા જોઉં છું। ઝીણી ધૂપસળી વળે છે ને એની ઊંચે પથરાતી શેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખૂણામાં દેવના ગોખલાની આગળ લઈ જાય છે। શૈશવની સાંજના એ ભક્તિ ઉમંગમાં મને એ તરબોળ કરી દે છે।
આ અને આવા સુસંવાદી ચિત્રોથી વનાંચલ સમૃદ્ધ છે. ધર્મ જ્યારે પારિવારિક જીવન સાથે વણાઈ ગયો હતો ત્યારે હૃદયમાં અજાણતા જ કેટલા પવિત્ર અને સુંદર ભાવો જન્મ લેતા હતા. એકલ પંડે માણવાની અઢળક રમતોમાં ખોવાયેલા આજના બાળપણને કુટુંબને એક સૂત્રે રાખતા એ સુમેળ અને ભક્તિ ભાગ્યે જ સમજાય. સરળ અને સ્વચ્છ હૃદયના વ્યક્તિત્વો સર્જવામાં આ કુટુંબ જીવનનો કેટલો મોટો ફાળો હશે એ કંઈ માપણીનો વિષય થોડો જ છે. પ્રકૃતિ સંપર્ક માનવ જાતને મળેલું વરદાન છે. એના રમ્ય અને રૌદ્ર રૂપોમાં મનુષ્યના ચારિત્રને ઘડવાની મોટી તાકાત છે. પણ આપણે ક્યાં કલ્પનાશીલ સંવેદના સભર માણસો સર્જવા છે? દર્શકે વનાંચલની પ્રસ્તાવનામાં બહુ યોગ્ય રીતે જ કહ્યું છે કે પ્રકૃતિના જોડાણ વગર સ્વસ્થ માનવ વિકાસ અશક્ય છે. ભરપૂર વનરાજી વગરની, મનુષ્ય ઈતર જીવસૃષ્ટિ વગરની, નદી પહાડો કોતરો દરિયા વગરની પૃથ્વી એના ભવ્યથી અતિ ભવ્ય વિકાસ સાથે પણ જીવવા જેવી નહીં જ હોય. વિકાસની લાયમાં આમ તો આપણે ઘણું ખોયું છે અને આપણું સરળ નિર્દંભ ઉમળકાભર્યું જીવન પણ ગુમાવ્યું છે. જીવનનો એ વૈભવ સર્જક વનાંચલમાં ભાવક સમક્ષ પ્રગટ કરી શક્યા છે અને એ સાથે વ્યક્ત કરે છે એમની અંગત વેદના, જે હંમેશ માટે ગુમાવી દીધું છે એ રોમાંચક વિશ્વને ખોઈ દીધાની પીડા. જીવનના આનંદ ભર્યા ભાવક, જીવનના આનંદમાં ભાવકને સહભાગી બનાવતી આ રચના પ્રત્યેક ક્ષણે નવીન અને રમ્ય ભાસતી વન્ય સૃષ્ટિ જેટલી જ રોચક છે. આ વનાંચલ કેવી રીતે ખોવાઈ ગયું છે એની પીડા વનાંચલમાં અંત ભાગમાં જે રીતે જયંતભાઈએ પ્રગટ કરી છે એમાંથી એક ફકરો હું આપની સમક્ષ વાંચીશ. મન મૂંઝાય છે, ઉદાસ થઈ ગયું છે, કોઈ અજાણ્યા મુલકમાં આવી પડ્યો હોઉં એમ લાગે છે, ગોઠતું નથી. મારું માટીનું ખોરડું, મારી સલીલ સભર નદી, મારો વગડો, બધું ગયું. હા, હજી ડુંગરા એવા ને એવા જ ઊભા છે. એ મોરડીઓ, કાનપુરીઓ અને દેજગઢીઓ વહેતા કાળ પ્રવાહની વચ્ચે અડીખમ, નિર્વિકાર, સ્થિત પ્રજ્ઞની જેમ ઊભા છે. ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, ભૂંસાઈ રહ્યો છે, એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્રમુઠ્ઠીમાં અને કંઈક સચવાયો છે મારા મનમાં. ફળિયામાંથી પસાર થાઉં છું, મને જોનાર ત્યાં કોઈ નથી, કૂતરોય નથી મને અજાણ્યો ગણીને ભસે એવું. થાણા પાછળની લટિયા તળાવડી જોઈ આવું છું, મારા ક્યારડા જોઉં છું, દાદાનું ખેતર જોઉં છું, મારી અને એમની વચ્ચેનું અંતર વધી ગયેલું જણાય છે, વાલ ઉપજે છે, પણ જાણે સામેથી એવો પ્રતિભાવ જાગતો નથી. રહ્યા છે જાડવાને પૂછું છું, વનાંચલ તો હવે ખોવાઈ ગયો છે, આ તો પાછળનો ભાગ છે જ્યાં સર્જક પાછા એકવાર ગોઠ ગામ ગયા છે, જ્યાં આખો વગડો હવે કપાઈ ગયો છે, જ્યાં આગળ પ્રકૃતિ હતી ત્યાં હવે સંસ્કૃતિ વસી ગઈ છે. એટલે કવિ કહે છે, રહ્યા સયા જાડવાને પૂછું છું, ઓળખો છો? જવાબમાં જાણે માથું જણાવીને કહે છે, ના ના, આ ભૂમિ પૂરતો, જાણે હવે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું, વાસના દેહે વિચરું છું. આ શીળી ધૂળમાં પડેલી મારી હજારો પગલીઓને વર્તમાનના વાયુએ ભૂંસી નાખી છે. આ પરિચિત આંબો, કૂવો, વાડ, તળાવડી બધાને ઉલટથી મારું નામ કહી ઓળખાણ આપવાનું મન થાય છે, પણ પેલો ના ના એ ગા જેવો પ્રત્યુત્તર સાંભળવાની હિંમત નથી, એટલે મૂંગો જ રહું છું. આ વનાંચલ ખોવાઈ ગયાની પીડા વનાંચલના અંત ભાગમાં સારી નાખે એ રીતે જયંત પાઠકે વ્યક્ત કરી છે. આભાર. જયંત પાઠક, રમણ પાઠક, સરોજ પાઠક, નંદકુમાર પાઠક, કવિ ઉષ્ણસ, એમ એક જ પરિવારના કેટલા બધા સભ્યોએ
ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. એમાંના એક જયંત પાઠકની સ્મરણ કથા વનાંચલનો આપણને હિમાંશીબેને જે નોખી રીતે પરિચય કરાવ્યો એ માટે આપણે એમના ઋણી છીએ. બાળપણ તો આપણા બધાનું સમૃદ્ધ અને સ્વર્ણમય જ હોવાનું, કલ્પનાની પાંખે આપણે એમાં ફરી ફરીને ઘૂમી પણ આવવાના, પણ વાસ્તવમાં પાછા આવ્યા પછી જે જે ખોઈ બેઠા છીએ એના સ્મરણો તીવ્રતાથી ઘેરી વળે ત્યારે જન્મતી વેદનામાંથી જ વનાંચલ જન્મે છે. ગુમાવવાની પીડા અહીંયા બે સ્તરે વ્યક્ત થઈ છે, બાળપણ ખોવાની અને અતિ રમણીય અને જાદુઈ ખજાના જેવી પ્રકૃતિને ખોવાની. આ વેદના વનાંચલમાં જેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે એટલી જ સુંદર રીતે હિમાંશી શેલત આપણી પાસે ઉપસાવી શક્યા છે, તેમ ફરી આભાર. આ માધ્યમથી જોડાયેલા આપ સહૃદયી ભાવકોનો પણ આભાર. સાથે આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરનારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર શરીફા વિજયીવાળા, કોઓર્ડિનેટર ડૉક્ટર નરેશ શુક્લ, અન્ય અધ્યાપકો તથા સમગ્ર વિભાગ પ્રત્યે પણ હું આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ. કવિતા ન કરવા વિશે કવિતા. કવિતા ન કરવા વિશે કવિતા. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના ના, એવું એવું તો ના થાય. પણ પછી જલપરીઓ છાનીમાની ઝીણા પવનવસ્ત્રો ઉતારી જલક્રીડા કરવા ના આવે, ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે, અવકાશમાં આકાશ ભણી ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. નમસ્કાર મિત્રો, કવિશ્રી જયંત પાઠક મહોત્સવના 5 દિવસની આ વ્યાખ્યાન શ્રેણીના અંતિમ પડાવ પર આપણે આવી પહોંચ્યા છીએ. આ દરમિયાન આપ સૌએ જે રીતે સક્રિય હાજરી આપીને કોમેન્ટ્સ અને લાઇક્સ દ્વારા અમારા ઉત્સાહને બેવડાવ્યો છે એ માટે સૌ પહેલાં તો અમે સૌ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આ કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે તો સુરતના કોઈક હોલમાં બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાય એવો અમારો ઉદ્દેશ હતો, પરંતુ આ કોરોનાના લંબાયેલા સમય દરમિયાન જેવી પરિસ્થિતિઓ રચાતી ગઈ એના કારણે આ ઓનલાઈન માધ્યમથી આપણે જોડાવાનું બન્યું, અને એટલે કાર્યક્રમની રૂપરેખા પણ સ્વાભાવિક જ બદલાઈ ગઈ. વ્યાખ્યાન શ્રેણીના ભાગરૂપે 4 વક્તાઓએ આ કાર્યક્રમમાં સર્જક જયંત પાઠકના વિવિધ પાસાઓને, એટલે કે એમના કવિતાના ઉન્મેષોને, એમના નિબંધોના ઉન્મેષોને પ્રગટાવવા એવો ઉદ્દેશ હતો, અને એ 4 વક્તાઓ પૈકી સર્વશ્રી હિમાંશીબેન શેલત, શ્રી દક્ષાબેન વ્યાસ, શ્રી રવિન્દ્ર પારેખ અને શ્રી જયદેવભાઈ શુક્લએ આ જવાબદારી ઉઠાવી અને એમણે એમને મનગમતા કવિ એવા જયંત પાઠકની સાહિત્ય વિશે પરિયોજના કરી, એ માટે એ સૌનો અમે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં આરંભે અમે જુદી રૂપે વિચારેલું, પરંતુ રૂપ બદલાયા પછી સંભારણાઓ રૂપે સ્વજનની કેફિયત મળે એવી અમે ઈચ્છા રાખી, અને એમાં અમને
ટૂંક સમયમાં આ નવા માધ્યમ સાથે કદમ મિલાવીને માન્ય સુપ્રસિદ્ધ એવા સાહિત્યકાર, આપણા વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી શિરીષ પંચાલ, શ્રી હિમાંશુબેન શેલત, શ્રી સતીશ વ્યાસ, શ્રી વિજય શાસ્ત્રી અને જયંત પાઠકના કુટુંબીઓ કે જેમણે અમને અનેક રૂપે મદદ કરી છે, એમના પ્રતિનિધિ રૂપે શ્રી અવનીબેન પાઠક દ્વારા આપણી સમક્ષ સંભાળનાઓ રજૂ કરવામાં આવ્યા, આ સૌના અમે ખૂબ ખૂબ આભારી છીએ. કાવ્ય પઠન માટે અમે માન્ય મહેન્દ્રભાઈ, મહેન્દ્રસિંહ પરમાર અને શ્રી સમીર ભટ્ટનો સંપર્ક કરેલો, એમણે ઉમળકાથી કાવ્ય પઠન કરી આપ્યું. એ ઉપરાંત અમારા વિદ્યાર્થીઓને પણ એમાં સાંકળવાનું વિચાર્યું અને એમણે પણ જયંત પાઠકની જુદી જુદી રચનાઓનો પાઠ તમારી સમક્ષ પ્રસ્તુત કર્યો, એટલે અમે આ ક્ષણે એમનો પણ આભાર માનીએ છીએ. રોજે રોજ કાર્યક્રમની શરૂઆત જેમના સુમધુર કંઠથી થતી હતી એ આપણા બહુ જ જાણીતા ગાયક શ્રી અમર ભટ્ટ, કે જેમણે અગાઉ જયંત પાઠકની બે ગીત રચનાઓ ગાયેલી, પરંતુ આ નિમિત્તે એમણે બીજી બે રચનાઓ સત્વરે તૈયાર કરી આપી અને અમને મોટો ટેકો પૂરો પાડ્યો, બળ પૂરું પાડ્યું, એ માટે શ્રી અમર ભટ્ટ આપના અમે આભારી છીએ. આ ઉપરાંત આ કાર્યક્રમ નિમિત્તે અમે શ્રી જયંત પાઠકની દસ્તાવેજી ફિલ્મ છે એના અંશનો અહીંયા ઉપયોગ કર્યો છે અને એ માટે એને પ્રકાશિત કરનાર સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમીનો અમે આભાર માનીએ છીએ. આ સિવાય સંકલનમાં શ્રી મિનળ દવે, શ્રી બકુલ ટેલર, શ્રી શરીફાબેન વીજળીવાળા અને સાથી મિત્ર શ્રી જનાંતિક શુક્લ, એમણે પણ ભરપૂર સમય આપ્યો આના એડિટિંગ કરવામાં, આને જુદા જુદા રૂપે પ્રસ્તુત કરવામાં. તો આ ક્ષણે એ સૌનો પણ અહીંયાથી આભાર માનું છું. આ કાર્યક્રમમાં આપ સૌએ જે રીતે સક્રિય હાજરી આપી અને ઉત્સાહ વધાર્યો એ માટે સમગ્ર સમિતિ વતી ફરી ફરીને આપ સૌનો આભાર માની વિરમું છું. ધન્યવાદ. અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા. નિશ દિન આઠે પ્રહેરા, કોઈ બજાવત ઝાઝ પખાવજ, મૃદંગ ઓ મંજીરા. અનુભવ ગહેરા ગહેરા,